નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે બાર ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ બાર ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ભારતમાં બીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં આઈઓસીએ કયા કોચને બે હજાર ઓગણીસમેન્ટ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા તો તે છે પુલેલા ગોપીચંદ આઈઓસી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સ્થાપના અઢારસો ચોરાણુંમાં માં મુખ્ય મથક લ્યુસાને અને અધ્યક્ષ છે થોમસ બાસ પ્રશ્ન ત્રણ કેન્દ્રીય કેબિનેટે સેલમાં કેટલા ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી તો તે કરી છે પાંચ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ચેરમેન છે અનિલ કુમાર ચૌધરી પ્રશ્ન ચાર ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારા દુનિયાના સૌથી ઓછી ઉંમરના બોલર કોણ બન્યા તો તે બોલર બન્યા છે પાકિસ્તાનના નસીબ શાહ આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર અને સીઈઓ મનુ સાહની પ્રશ્ન પાંચ ક્યાં રાજ્યની સરકારે પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા માટે પંદર વર્ષથી જૂના સરકારી ડીઝલ વાહનો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો તો તે રાજ્ય સરકાર છે બિહારની કે જેણે સંપૂર્ણ રીતે ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે જે સરકારી વાહનો છે તે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્ય બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે ખિતાબ કોને જીત્યો તો આ જીત્યો છે હરિયાણા રાજ્ય હરિયાણા રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત હાલમાં જ હુન્નર ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યની સરકારે ઉડાન હેઠળ પ્રથમ હેલી સેવાઓ શરી શરૂ કરી તો તે છે ઉત્તરાખંડ રાજ્ય ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન નવ હાલમાં જ કઈ બેંકે કોરોના વાયરસનો સામનો કરવા માટે બે મિલિયન ડોલરની રાશિ મંજૂર કરી તો તે છે એડીબી એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક સ્થાપના ઓગણીસો છાસઠમાં મુખ્ય મથક મનાલીમાં સભ્ય દેશો છે અડસઠ પ્રશ્ન દસ હાલમાં પ્રથમ મુંબઈ મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો તો આ મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રના મુંબઈમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક સંમેલનનું પાંચમું સંસ્કરણનું ઉદઘાટન કોણે કર્યું તો આ સંસ્કરણનું ઉદઘાટન કર્યું છે કે એમ ખાલિફ બાંગ્લાદેશના કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી છે કે એમ ખાલિદ બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન બાર રણજી ટ્રોફીમાં બાર હજાર રન પૂરા કરનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા તો તે બેટ્સમેન છે વસીમ જાફર વસીમ જાફરે રણજી ટ્રોફીમાં સૌથી વધારે રન કરીને રેકોર્ડ બનાવ્યો છે પ્રશ્ન તેર આઠમી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ બે હજાર પુરુષ સિંગલનો ખિતાબ કોણે જીત્યો તો આ ખિતાબ જીત્યો છે હરમિત જ આ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલનો ખિતાબ સુતિથા મુખર્જીએ જીત્યો છે જે હરિયાણાથી છે પ્રશ્ન ચૌદ હાલમાં જ ઈસ્ટર્ન રેલવે શિયાળદાહમાં કિયોસ્ક લગાવવા માટે કોની સાથે સમજૂતી કરી તો ઈસ્ટર્ન લેવલ સમજૂતી કરી છે એમેઝોન સાથે અમેઝોનની સ્થાપના ઓગણીસો છન્નુંમાં મુખ્ય મથક જે સ્થાપક છે જેફ બેસ બેજોસ મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં સી ઓ છે જેફ બેજોસ પ્રશ્ન બંદર હાલમાં મિસ્ટીક કલિંગ એવોર્ડ કોને આપવામાં આવશે તો તે આપવામાં આવશે મનોજ દાસ ડે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ